नमस्कार मित्रों, चलो अपने गणित ना मॉडल्स द्वारा समांतर बाजू चतुष्कोण એટલે કે સબાચકોમાંથી લંબચોરસ બનાવીએ, જેમાં જરૂર પડશે સમલંબ ચતુષ્કોણ, જે અહીંયા મારી પાસે છે. આ છે સમલંબ ચતુષ્કોણ, અને સાથે બીજું જોશે કાટકોણ ત્રિકોણ. આ મારી પાસે કાટકોણ ત્રિકોણ છે, જેને કહેવાય રાઈટ એંગલ. હવે તમે અહીંયા જોશો, આને ચિત્રની સાથે સરખાવીએ તો આ ભાગ આ છે અને આ ભાગ આ છે. એમ આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. હવે આ ભાગને હું 180 ડિગ્રી મૂવ કરાવું છું, તો તમે જોશો શું બની ગયું, લંબચોરસ બની ગયું, જેને આકૃતિ સાથે સરખાવતા આ રીતે સરખાવી શકાય. સમાંતર બાજુ ચતુષ્કોણ માંથી લંબચોરસ બની ગયો. અહીંયા અલગ અલગ કલરના નમૂનાઓ રાખેલા છે. આ ભી સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એને ભી આપણે મૂવમેન્ટ કરાવીએ. આ ભી સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એને ભી મૂવમેન્ટ કરાવીએ. અને આ પીળા રંગનો સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એને ભી મૂવમેન્ટ કરાવતા લંબચોરસ બને છે. મિત્રો, આકૃતિમાં જોઈએ, આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં એની ઊંચાઈ એક છે અને પહોળાઈ બી છે. જ્યારે નવો લંબચોરસ બને છે તો એમાં પણ ઊંચાઈ એચ જ છે, જે ત્રિકોણની ઊંચાઈ હતી, અને બેઝ બી છે. તો એના ક્ષેત્રફળમાં અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં અને લંબચોરસનું ક્ષેત્રફળ સરખું જોવા મળે છે. તેથી આપણે કહી શકીએ કે સબાચકો એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાંથી ચોરસ બનાવી શકાય છે. ધન્યવાદ. આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.